નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્રમાં પાંચમું પ્રકરણ વિકલન. વિદ્યાર્થી મિત્રો, આજે વિભાગ સીનો દાખલા નંબર 11. આમદની વિધેય 90x - x² 2 હોય તો સીમાંત આમદની શોધો. જો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને સીમાંત આમદની શોધવાનું કહે છે. આમદની વિધેય આપણને આપ્યો તો સૌ પ્રથમ આમદની વિધેય આપણે કોને કહેશું અને સીમાંત આમદની એટલે શું, આનો ખ્યાલ હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે થિયરીનો પાર્ટ 10 જે અપલોડ કર્યો છે એ પૂરેપૂરો સૂત્રને લગતો છે, જેમાં વિકલન ચેપ્ટરને લગતી તમામ ફોર્મ્યુલા છે એ આવી જાય છે. તો જે વિદ્યાર્થી મિત્રોને હજી ફોર્મ્યુલામાં ખ્યાલ ન આવતો હોય એ વિડીયો ખાસ જોઈ લેજો. વિડીયો જોવા માટે ઉપરના આઈ બટન પર ક્લિક કરો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શીખ્યા હતા સીમાંત આવક, અથવા તો તમે આને સીમાંત આમદની પણ કહી શકો. તો સીમાંત આમદની એટલે શું, તો કે ડીઆરના છેદમાં ડીએક્સ. હવે તમને ખ્યાલ ન આવે કે ડીઆરના છેદમાં ડીએક્સ એટલે શું, તો કે જે આર વિધેય આપ્યો હોય. આર એટલે, તો કે આર એટલે એક્સ ઇન્ટુ પી, આર એટલે આમદની, આર એટલે આમદની. એટલે કે આમદનીનો જે વિધેય તમને આપ્યો છે એનું તમારે ડીના છેદમાં ડીએક્સ એટલે કે વિકલન મેળવવાનું છે. તો અહીં આપણને જે વિધેય આપ્યો એ આમદની વિધેય છે, તેથી એમ કહી શકીએ કે તેથી આર બરાબર 90x - x² 2. આ વિધેય તો આપણને મળી ગયો. સીમાંત આમદની એટલે શું, તો કે સીમાંત આમદનીની સંજ્ઞા ડીઆરને છેદમાં ડીએક્સ. આનો મતલબ આર વિધેયનું વિકલન કરવાનું છે. વિકલનનું સૂત્ર એન ઇન્ટુ એ રેસ ટુ એન માઇનસ 1. તો આ રીતે તમારે આગળ વધવાનું થશે. મિત્રો, કોઈ પણ રકમ તમારી સામે આવે, રકમને જો તમે એક કે બે વારમાં જ સમજી અને આઈડેન્ટિફાઈ કરી લેશો તો દાખલો એકદમ ઇઝી છે. અહીંયા જુઓ, હવે આપણે કરીશું સીમાંત આમદની. આપણને સીમાંત આમદની માગે છે. સીમાંત આમદની બરાબર ડીઆરના છેદમાં ડીએક્સ. આને આઈડેન્ટિફાઈ કરો કે ડીઆરના છેદમાં ડીએક્સનો મતલબ, તો કે આર વિધેયનું વિકલિત. આર વિધેય 90x - x² 2. આનું માત્ર સાદું રૂપ આપીએ એટલે આપણને આપણા દાખલાનો જવાબ મળી જશે. પણ જુઓ, એના પહેલાં ખૂબ જ જરૂરી હતું આને ઓળખવું કે વિધેય છે એ આર વિધેય છે, આમદની વિધેય છે એટલે કેપિટલ આર આવશે, અને સીમાંત આમદની એટલે ડીઆરના છેદમાં ડીએક્સ થાય, એ ખ્યાલ આવી જવો જોઈએ. હવે અહીં તો માત્ર તમારે પ્રથમ વિકલિત જ મેળવવાનું છે. પ્રથમ વિકલિત માટે એન ઇન્ટુ એ રેસ ટુ એન માઇનસ 1 આનો ઉપયોગ આ બંને જગ્યાએ કરશું. એન અહીં સૌ પ્રથમ પહેલાં ઉપયોગ કરીએ તો એન 90 તો એમને એમ રહેશે, એન એટલે એક પણ ઘાત નથી એટલે 1 લખીશું, ગુણ્યા એક્સની 1 - 1 ઘાત ઓછા ઉપરના પદ માટે નીચે 2 એમને એમ રહેશે, વિકલન ઉપરના પદને લાગુ પડશે. એન એટલે 2 ગુણ્યા એક્સ રેસ ટુ 2 - 1 છેદમાં 2. ફક્ત આનું સાદુરૂપ આપો એટલે તમે જવાબ સુધી પહોંચી ગયા. 90 ગુણ્યા 1 90 એટલે 90 જ આવે. અહીંયા એક્સની 0 ઘાત, આનું સાદુરૂપ થાય એક્સની 0 ઘાત. કોઈ પણ પદની 0 ઘાત આવે એટલે જવાબ 1. ઓછા 2 ગુણ્યા x² 2 - 1 છેદમાં 2. આગળ નેક્સ્ટ સ્ટેપ તરફ આગળ વધીએ. 90 એક 90 એટલે 90, આ 2 કેન્સલ થઈ જાય. ઓછા x² 1 એટલે x, આ મળ્યો. હવે જુઓ, આગળ આપણે આનું કંઈ જ સાદુરૂપ નથી આપી શકતા. સાદુરૂપ ના આપી શકો એટલે આ આપણો જવાબ. એનો મતલબ સીમાંત આમદની કેટલી, તો કે 90 - x. તો જો વિદ્યાર્થી મિત્રો, સમજી લીધા પછી દાખલો એકદમ સરળ હતો, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે રકમને સમજો અને રકમને ઓળખો. તો આ હતો દાખલા નંબર 11. વિદ્યાર્થી મિત્રો, જો અહીં આંકડાશાસ્ત્ર વિષયમાં બધા જ વિડીયો છે એ અપલોડ કરવામાં આવશે, છતાં સ્વાધ્યાયના બધા વિડીયો તો અપલોડ થશે, છતાં કોઈ સ્પેશિયલ ડિમાન્ડ રહી તો ઉદાહરણના વિડીયો છે એ અપલોડ કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને જો ખ્યાલ ના આવે અમુક મુદ્દાની અંદર તો કમેન્ટ બોક્સ દ્વારા પૂછી શકો. થેન્ક યુ.